ગુડ મોર્નિંગ મિત્રો, ધોરણ 10 ના વિષય ગણિતમાં સ્વાધ્યાય 1.1 ના 1.2 ના દાખલા 2 ના આપણે અગાઉ બે દાખલાઓ પૂરા કર્યા અને આજે આપણે આ ત્રીજો દાખલો પૂરો કરવાનો છે. તો સૌથી પહેલા આપણે આ બંને સંખ્યાઓના અવિભાજ્ય અવયવ પાડીશું, અવિભાજ્ય અવયવ પાડીને એની મદદથી ગુસા અને લસા શોધીશું અને પછી ગુસા ગુણ્યા લસા એટલે કે ગુસા અને લસાનો ગુણાકાર બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય એ આપણે સાબિત કરીશું. ચાલો સૌથી પહેલા આપણે 336 ના અવિભાજ્ય અવયવ પાડી જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 0 હોય તો આપણે એને બે વડે ભાંગી શકાય એવું અગાઉ આપણે શીખી ગયા છે. તો અહીંયા 2 થી ભાંગશું તો 2 × 2 = 6, 2 = 12 ને 8 × 2 = 100 એટલે કે 169 / 336 થાય. હવે આ 169 નો એકમનો અંક 8 છે એટલે 502 થી ભાગ કરીએ તો 8 × 2 = 100 અને 4 × 2 = 8. ફરી વખત 84 નો આપણે 2 થી ભાગ કરી શકાય એકમનો અંક 4 છે એટલા માટે 4 × 2 = 8 અને 2 × 2 = 4. ફરી વખત આને 2 થી ભાગ કરીએ એટલે કે આનો એકમનો અંક 2 છે એટલે 2 થી ભાગ કરીએ તો 2 × 2 = 4 અને 1 × 2 = 2 એટલે 21 × 2 = 42. હવે 21 નો ભાગ 3 થી કરીએ તો 7 × 3 = 21 અને 7 × 1 = 7. આમ મિત્રો આપણે 336 ના અવિભાજ્ય અવયવ 2 × 2 × 2 × 2 × 3 × 7 વડે છે. તે રીતે આપણે 54 ના અવિભાજ્ય અવયવ પાડીશું. 54 નો એકમનો અંક 4 છે, 2 થી સંખ્યા છે, એનો ભાગ પણ 2 થી થાય તો 2 × 2 = 4 ને 7 × 2 = 14 એટલે કે 27 × 2 = 54. 27 નો અવિભાજ્ય અવયવ 9 × 3 = 27. 9 ના અવિભાજ્ય અવયવ 3 × 3 = 9 અને 3 × 1 = 3. આમ આપણને 54 ના અવિભાજ્ય અવયવ મળી ગયા. હવે આપણે અહીંયા 336 ના અવિભાજ્ય અવયવ ટૂંકમાં લખી એટલે કે 2-4 વખત આમાં આવે છે. આપણે અગાઉ પ્રાથમિકની અંદર ટૂંકમાં ઘાત સ્વરૂપે દર્શાવતા શીખી ગયા છે એટલે કે 2 × 2 × 2 × 2 એમ 2 નો 4 વખત ગુણાકાર થાય છે તો આપણે એને આધાર 2 લઈ અને ઉપર ઘાત 4 મૂકી ટૂંકમાં ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. એટલે કે 2-4 વખત આવે છે એટલે આધાર 2 લેવાનો અને ઘાત 4 મૂકવાની. આમ આને આપણે ટૂંકમાં લખી શકીએ પછી × 3 × 7 તો × 3 × 7 એવી રીતે અહીં આપણે 54 ના અવિભાજ્ય અવયવોને દર્શાવીશું. 2 એક જ વખત છે એટલે 2 ની 1 ઘાત મૂકીશું, 1 ઘાત ના મૂકો તો પણ ચાલે. 3 એનો ગુણાકાર 3 વખત થાય છે. આને પણ આપણે ટૂંકમાં ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. આધાર 3 અને 1, 2 ને ઘાત 3 એટલે કે 3 નો 3 ઘાત એમ ટૂંકમાં લખી શકાય. અહીંયા આપણે 3 નો 3 ઘાત ટૂંકમાં લીધા. હવે આપણે આ બંને સંખ્યાઓનો ગુસા લખવાનો છે, ગુસા શોધવાનો છે. તો આને 2, 2 ની 1 ઘાત આમાં આવે છે, આમાં 2 ની 4 ઘાત આવે છે. પણ આપણો નિયમ છે કે ગુસા જ્યારે લખીએ, ગુસા જ્યારે શોધીએ ત્યારે બંનેની અંદર સરખી ઘાત મળવી જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે કે 336 ની અંદર અવિભાજ્ય અવયવની અંદર 2-4 વખત આવે છે પણ 54 ના અવિભાજ્યની અંદર 2 માત્ર 1 જ વખત આવે છે. 2 માં સરખું 2 1 વખત હોવાથી આપણે અહીંયા 2 ની 1 ઘાત લેશું. એટલે કે ગુસા જ્યારે શોધીએ ત્યારે બંનેની નાનામાં નાની ઘાત 2 માં કોમન આવતી હોય તે લેવાની છે. તે જ પ્રમાણે 336 ના અવિભાજ્યની અંદર અવિભાજ્ય અવયવની અંદર 3 1 જ વખત આવે છે, જ્યારે 54 ના અવિભાજ્ય અવયવની અંદર 3 3 વખત આવે છે. 2 માં સરખી 1 જ ઘાત મળે છે એટલે અહીંયા પણ આપણે 3 ની 1 ઘાત કોમન મળે છે. મિત્રો 336 ની અંદર 3 1 વખત આવે છે, 54 ની અંદર 3 નો 3 વખત ઘાત એટલે 3 × 3 × 3 એમ 3 વખત આવે છે. આપણે ગુસા ની અંદર 2 ની અંદર સરખી ઘાત કોમન મળતી હોય તે જ લેવાની છે. અહીંયા આપણે 3 ની 3 ઘાત મળે છે પણ આમાં આપણને 3 ની 3 ઘાત મળતી નથી એટલે આપણે 3 1 વખત લીધા. એ જ રીતે આમાં આપણને 2 ની 4 ઘાત એટલે કે 2 × 2 × 2 એમ 4 વખત મળે છે પણ અહીંયા 2 4 વખત મળતો નથી એટલે આપણે 1 લીધું. હવે આ 2 નો ગુણાકાર કરીએ એટલે કે બંને સામાન્ય અવયવોનો ગુણાકાર 6 એ આપણે ગુસા મળ્યો. હવે આપણે લસા શોધવો છે. જ્યારે લસા શોધતા હોઈએ ત્યારે મોટામાં મોટી ઘાત લેવાની એટલે કે અહીંયા 2 ની 4 ઘાત છે, અહીંયા 2 ની 1 ઘાત છે, 2 માં વધુમાં વધુ ઘાત મળતી હોય એવી 2 ની 4 ઘાતને આપણે અહીંયા લઈ લેશું.
એવી રીતે અહીંયા ધનની એક ગાત છે અહીંયા ધનની ત્રણ ગાત છે એટલે આપણે ધનની ત્રણ ગાત લઈ લઈશું અને બાકીને આવ્યો આ પણ આવી ગયું આ પણ આવી ગયા હવે બાકીનો અવયવ સાત રહી જાય છે કે જે અવિભાજ્ય અવયવ એ સાત ને આપણે અહીંયા મૂકી દેશું જોયું મિત્રો ભૂસા શોધીએ તો બેયમાં કોમન હોય તેવી નાનામાં નાની ઘાત લેવાની છે લસા શોધીએ જ્યારે બેયમાં કોમન હોય એવી મોટામાં મોટી ઘાત લેવાની છે એટલે કે આમાં ભૂસા શોધીએ ત્યારે બેયમાં સરખી ઘાત બેની એક છે અહીંયા વધુમાં વધુ ઘાત બેની ચાર છે અહીંયા બેની એક ઘાત છે એટલે ત્રણ લીધા અહીંયા ત્રણની ત્રણ ઘાત છે એટલે ત્રણની ત્રણ ઘાત મૂકી બેના ચાર ઘાતની કિંમત આપણે અગાઉ પ્રાથમિકમાં શીખી ગયા છીએ કે બેનો ચાર વખત ગુણાકાર હોય એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે એમ ચાર વખત કરીએ તો કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સો અહીંયા બેની ચાર ઘાતની કિંમત સોળ મળે છે એટલે કે બે ઉપર ચાર ઘાત હોય તો એની કિંમત સોળ થાય એવી રીતના ત્રણ ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ એટલે ત્રણ ના ત્રણ ઘાત ની કિંમત સત્યાવીસ થાય અને એને ગુણ્યા સાત હવે આપણે સોળ સત્તા સોળ નો પાડો આપણને આવડતો હોય તો સોળ ગુણ્યા સાત કરી અને પછી એને સત્યાવીસ થી ગુણાકાર કરવાથી આપણને જવાબ મળી જાય તો સોળ સત્તા કેટલા થાય આપણને ના આવડતું હોય તો સોળ ગુણ્યા સાત રફમાં કરી લેજો સાત છ બેતાલીસ નો બગડો વધી ચાર સાત એકા સાત ને ચાર અગિયાર એટલે કે સોળ સત્તા એકસો બાર એને ગુણ્યા સત્યાવીસ સોળ સત્તા એકસો બાર થાય સોળ ને તમે સાત વડે ગણીને એકસો બાર મૂકી દીધા હવે એને સત્યાવીસ થી ગણી નાખશો એટલે આપણને લસા મળી જશે તો ચાલો મિત્રો આપણે હવે એકસો બાર ગુણ્યા સત્યાવીસ કરીશું અહીંયા આપણને એકસો બાર ને સત્યાવીસ વડે ગુણાકાર કરી અને પછી જવાબમાં મૂકવાના છે સોરી બે એકસો બાર ગુણ્યા સત્યાવીસ બે રકમો એક ચિહ્ન બે દુ ચાર બે કા બે ને બે કા બે સાત દુ ચૌદ નો ચોગડો વધી એક સાત એકા સાત અને એક આઠ સાત દુ ચૌદ નો ચોગડો વધી એક આવી સાત એકા સાત ને એક આઠ અને સાત એકા સાત આનો સરવાળો ચાર બાર નો ચોગડો વધી એક દસ નું શું વધીએ એટલે કે ત્રણ હજાર ચોવીસ મળે છે ભૂસા આપણને ત્રણ હજાર ચોવીસ મળે છે સોરી લસા આપણને ત્રણ હજાર ચોવીસ મળે છે અને ભૂસા આપણને છ મળે છે ફરી વખત આપણે આ ગુણાકારની સિસ્ટમ જોઈ લઈએ અહીંયા બેનો ચાર ઘાત એટલે સોળ થાય ત્રણનો ત્રણ ઘાત એટલે સત્યાવીસ થાય સોળ સત્તા એકસો ને બાર થાય એકસો બાર ને સત્યાવીસ વડે આપણે ગુણાકાર કર્યા એટલે ત્રણ હજાર ચોવીસ આપણને મળ્યા તો ચાલો આપણે એનો લસા અને ગુસાનો ગુણાકાર કરી અને આપણે ખાતરી કરી લઈએ કે બેયના લસા અને ગુસાનો જેટલો ગુણાકાર થવો જોઈએ એટલો જ બે સંખ્યાનો ગુણાકાર થવો જોઈએ તો લસા સોરી ગુસા એ બી એ અને બી કોઈ સંખ્યા છે બરાબર બે સંખ્યા એ ગુણ્યા બી થવો સૌથી પહેલા આપણે ભૂસા ગુણ્યા લસા કરશું આપેલ સંખ્યાઓના ભૂસા અને લસા અહીંયા આપણે આપેલા છે છ ગુણ્યા ત્રણ હજાર ચોવીસ એ બેનો ગુણાકાર આપણે છ વડે કરશું એટલે કે ત્રણ હજાર ચોવીસ જે લસા છે ભૂસા છ છે આ બેનો ગુણાકાર આપણે લફમાં કરી લેશું તો ત્રણ હજાર ચોવીસ એને આપણે ગુણ્યા છ છ તો કે ચોવીસ નો ચોકડો વધી બે છ તો કે ચોવીસ નો ચોકડો વધી બે છ તું બાર ને બે ચોવીસ નો ચોકડો વધી એક એટલે છ ને ઝીરો સાથે ગણીએ તો ઝીરો ને વધી એક યાદ રાખજો મિત્રો છ એકા છ ના કરતા અહીંયા છ નો ઝીરો સાથે ગુણાકાર છે એક સાથે નહીં એટલે છ ગુણ્યા ઝીરો એટલે ઝીરો થાય અને એની અંદર એક વધી ઉમેરી એટલે એક ને છ તેરી હતા એટલે અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ આપણે ગુણાકાર મળ્યો ફરી વખત છ તો કે ચોવીસ નો ચોકડો વધી બે છ તો બાર ને બે ચૌદ નો ચોકડો વધી એક છ ને ઝીરો સાથે ગુણીએ તો ઝીરો ને એક ઉમેરી એટલે એક અને છ તેરી અઢાર એટલે ગુસા અને લસા નો ગુણાકાર આપણે અઢાર હજાર એકસો ને ચુમ્માલીસ મળે છે એ જ રીતે આપણે બંને સંખ્યાનો ગુણાકાર કરી એ એટલો જ મળવો જોઈએ તો ચાલો મિત્રો આપણે બે પૂર્ણાંકોનો ગુણાકાર કરી બે પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે એક પૂર્ણાંક છે ત્રણસો ને છત્રીસ અને બીજો પૂર્ણાંક છે ચોપન આ બે નો ગુણાકાર આપણે કરી તો કે ત્રણસો છત્રીસ ગુણ્યા ચોપન બે રકમનો એક ઝીરો મૂકશું પાંચ છ ત્રીસ નો શૂન્ય વધી ત્રણ પાંચ તેરી પંદર ને ત્રણ અઢાર નો આટલો વધી એક પાંચ તેરી પંદર ને એક સો
પરિવર્તન 6530 નું શું વધી 3 5315 ને 318 નો આંકડો વધી 1 અને 5315 ને 100 6424 નો ચોગડો વધી 2 4312 ને 214 નો ચોગડો વધી 1 4312 ને 1 સરવાળો કરીએ તો 4 4 11 નો એકડો વધી 1 8 અને 1 આ બધાનો સરવાળો 18144 થાય છે આમ બનેના જવાબ આપણે સરખા મળે છે એટલે કે બંને સંખ્યાઓનો ગુસા અને લસાઅનો ગુણાકાર 18144 થાય છે એટલો જ બે સંખ્યાનો ગુણાકાર પણ 18144 થાય છે આમ આપણો દાખલો સાબિત થાય છે આમ ગુસા એ બી ગુણ્યા લસાઅ એ બી બરાબર એ ગુણ્યા બી થાય મળે છે આપણે આ રીતે આપણો દાખલો સાબિત થાય છે અહીંયા આપણે ત્રણે ત્રણ દાખલાઓ પૂરા કરીએ છીએ આના પછીના જે અન્ય રીતના દાખલાઓ આવશે તે નેક્સ્ટ વિડીયોમાં કરવામાં આવશે જય હિન્દ જય ભારત